વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 6 કાવ્યમાળા આપણે અડધું સમજ્યા હતા. જે બાકી રહ્યું છે એ કાવ્ય આજે આપણે સમજી અને પૂરું કરીશું. તો છેલ્લે આપણે શું સમજ્યા હતા કે રામે સીતાના મનની ચિંતા જાણી અને ધનુષ્ય તરફ એ નજર કરે છે, અને ધનુષ્ય છે એ એકદમ ભારે કપ થઈ જાય છે. ત્યારે રાવણે આવી અને પોતાના કિસ્સાથી ધનુષ્યને ઉંચકવાનો એ પ્રયત્ન કરે છે, પણ ધનુષ્ય ખૂબ જ ભારે થઈ જાય છે, સહેજ પણ હલતું નથી. આ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા રાવણ છે એકદમ ઝંખવાળો પડી જાય છે, કારણ કે એને ભરી સભાની અંદર પોતાના બહાદુરાઈ માટેથી એને ખૂબ જ વખાણ કર્યા હતા કે મારા જેવો કોઈ બહાદુર નથી. અને ધનુષ્ય હલાવવા જાય છે, પણ એ સહેજ ખસવાનું તો એક બાજુ રહ્યું, હલતું પણ નથી. તેથી એના મનને ખૂબ જ સંતાપ થયો. ત્યાં સુધી આપણે સમજ્યા હતા. હવે આપણે આજે આગળ સમજીએ તો પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ. પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત. ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત. શું કહે છે કે રાવણ છે એકદમ ગુસ્સામાં થઈ અને દાંતથી છે એ પોતાના હોઠને એકદમ ભીસે છે, અને એની આંખો છે એ એકદમ ક્રોધથી લાલ ઘૂમ થઈ જાય છે. અને તે યોદ્ધાએ ઘણું જોર કરે અને ધનુષ્ય ઉપાડ્યું, પણ સહેજે હલતું નથી કે ખસતું પણ નથી. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. એનો જે પરસેવો છે અંગથી એકદમ વહેવા લાગે છે, એના અંગ ઉપર એકદમ પરસેવો વળી જાય છે. અને ઊંચું કર્યું બલવાન, બળવાન રાવણે ધનુષ તો ઊંચું કર્યું પણ શરીર છે એકદમ પરસેવેથી રેબઝેબ થઈ જાય છે. ઘણો શ્વાસ ચડ્યો સૂર્યને થયું મન ઘણું અભિમાન. ઘણો શ્વાસ ચડ્યો સૂર્યને થયું મન ઘણું અભિમાન. સુરવીરને ખૂબ જ શ્વાસ ચડ્યો, તેને મનમાં ઘણું અભિમાન થાય છે કે હું હમણાં જ છે એ ધનુષ્યને ઉંચકી લઈશ. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. ખૂબ જોર કરી અને રાવણે ધનુષ્યને જેવું ઊભું કર્યું તેવું જ તે હાથમાંથી એકદમ પડી જાય છે. કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ કાય. કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ કાય. હાથમાંથી એ પડી જાય છે ત્યારે રાજા રાવણ છે એ ભોય ઉપર એકદમ પટકાઈ જાય છે, કારણ કે તે એકદમ મજરવાળું થઈ જાય છે ધનુષ્ય. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર. રાવણને દસ માથા હોય છે એટલે એને દશમુખ કહેવામાં આવે છે. દશમુખ વાળો જે રાવણ છે એ પૂરા પછડાથી એ જમીન ઉપર પડી જાય છે. તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર. તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર. તેની ઉપર છે એ ત્રંબક જે ધનુષ્ય હોય છે એ પડી જાય છે, અને એની નીચે રાવણ છે એ દબાઈ જાય છે. મહાકાય રાવણના પડવાથી તે ભડાકો સગળો થયો ઘણી ઊંડી રજતે ઠાર. તે ભડાકો સગળો થયો ઘણી ઊંડી રજતે ઠાર. અને મહાકાય રાવણના જે આ પડવાના અવાજથી એકદમ જોર માર્યો દબાકો મોટો બધો અવાજ આવે છે. તે જ્યાં પડ્યો ત્યાં એકદમ ધૂળ ઉડે છે અને તેના મોઢામાંથી એકદમ લોહી છે એ વહેવા લાગે છે, અને તે ખૂબ જ એકદમ ઘાયલ થયો છે. રુધિર ચાલ્યું મુખ થકી કચ્છર થયો નિર્ધાર. રુધિર એટલે કે લોહી છે એના મોઢામાંથી વહેવા લાગે છે અને એ એકદમ દબાઈ જાય છે. નિર્ધાર કચ્છર થયો નિર્ધાર, અને એકદમ એ ધનુષ્ય નીચે ઘવાઈ જાય છે અને દબાઈ જાય છે. પોકાર કરતો બોલ્યો
તમે શૂણો સર્વે જન, પોકાર કરતો બોલ્યો તમે શૂણો સર્વે જન. અને મોટેથી બૂમો પાડવા લાગે છે કે આ તમે જે પરિસભામાં જે બધા બેઠા છો એ બધા તમે સાંભળો. હું દબાયો છું મને કાઢો થાય પીડા તન, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. એકદમ મોટે મોટેથી બૂમો પાડવા લાગી અને રાવણ શું બોલે છે કે હે સર્વેજનો તમે સાંભળો, હું આજે આ ધનુષ્ય નીચે દબાઈ ગયો છું અને મને એની નીચેથી કાઢો અને મારા શરીરમાં તનમાં ખૂબ જ પીડા થાય છે. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ, અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. શું કહે છે કે મારા શરીરમાં એટલી બધી પીડા થાય છે, હે જનક રાજા તું મને આ ધનુષ્ય નીચેથી જલ્દી બહાર કાઢ અને મારા પ્રાણ અહીંયા વયા જશે, હું મરી જઈશ. તો કુંભકરણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. તો શું કહે છે કે કુંભકર્ણ છે એ રાવણનો ભાઈ છે અને ઇન્દ્રજીત છે એ રાવણનો પુત્ર છે. એટલે કે જો હું મરી જઈશ આની નીચે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત છે એ તમને જરૂરથી મારશે. પુરભંગ કરશે અસુર તારું, પુરભંગ કરશે અસુર તારું લેશે મારું વે. અસુર એટલે કે જે રાક્ષસો છે, નગરના જે બધા જે રાક્ષસો છે એ તારા નગરનો આ નાશ કરશે. પુરભંગ એટલે કે નાશ કરી નાખશે. પાહું નવો અવતાર જો જાવું જીવતો મોજગે, પાહું નવો અવતાર જો જાવું જીવતો મોજગે. રાક્ષસો જે છે એ તારા નગરનો નાશ કરશે અને મારું છે એ વેર લેશે. જો હું અહીંયા તૈયા મૃત્યુ પામી તો નગરનો નાશ કરશે રાક્ષસો, અને જો હું નવો અવતાર પામીશ તો જીવતો ઘેર જઈશ. એમ તે સમે ચંપાયો રાવણ, એમ તે સમે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. આ રીતે તે વખતે રાવણ છે એ ધનુષ્ય નીચે દબાઈ જાય છે. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ ઓકાર, અને પૃથ્વી ઉપર છે એ પૃથ્વી પર પડ્યો નિશિચર, આ પૃથ્વી ઉપર એકદમ રાક્ષસની જેમ એ પડી જાય છે અને કરે અને મોઢેથી એ મોટા મોટા અવાજે એ બોલે છે. તેને ખૂબ જ દુઃખ થયું છે, પૃથ્વી ઉપર પડ્યો તે રાક્ષસ છે એ મોઢેથી મોટે મોટે અવાજે પોકાર કરે છે કે મને બચાવો મને બચાવો. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તનરે, અને મોટે મોટેથી એના મોઢેથી જે આ રાવણ છે એ બચાવો બચાવોની બૂમો પાડી અને જે અવાજ કરે છે અને તેના તનમાં તેના શરીરમાં અસહ્ય એને પીડા અને દુઃખ થાય છે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. રાવણના મુખેથી મોટે મોટેથી જે બૂમો પાડે છે પોકાર કરે છે અને શરીરમાં રાવણને જે અસહ્ય પીડા થાય છે તે જ વખતે પરિસભાની અંદર જે કાંઈ બધા રાજાઓ હોય છે અને જનક રાજા હોય છે એને જનક રાજા છે એ બોલે છે બોલ્યા જનક રાય વચન રે. સભા સાંભળે એમ જનક રાય છે જનક રાજા છે એ બધું બોલે છે. હા, આ પાઠમાં આવતા અઘરા શબ્દો છે એ બોર્ડ ઉપર તમને દેખાય છે તો એને આપણે પેલા વાંચી લઈએ. તો અધર એટલે નીચેનો બોર્ડ, રક્ત લોચન એટલે લાલ આંખ, જોધ એટલે યોદ્ધો, પરસ્વેદ એટલે પરસેવો, મહાકાય એટલે રાવણ, પ્રહાર એટલે ઘા, નિશિચર એટલે રાક્ષસ, ઠાર એટલે સ્થાન, રુધિર એટલે લોહી, કચ્છર થવો એટલે કચડાવું, સુનો એટલે સાંભળો, નિર્વાણ એટલે અવશ્ય, પૂર્ભંગ એટલે નગરનો નાશ કરવો, અસુર એટલે રાક્ષસ, ચંપાયો એટલે ધનુષ્ય નીચે દબાવવું. તો આયા આપણે કાવ્ય જે પૂરું થાય છે, કાવ્યની જે પંક્તિઓ છે એને તમે સમજવામાં બરાબર ધ્યાન આપ્યું હશે, તમને પરીક્ષામાં પણ કાવ્ય પંક્તિ પૂછાય છે
અને જે અઘરા શબ્દો છે એને તમારે બરાબર સમજી લેવાના છે અને પાઠની પાછળ જે શબ્દ સમજૂતી છે એ તમારે હોમવર્કમાં બે વખત લખવાની છે।